जूनागढ़ जिल्लाना मांगरोळ खाते सांजा समये एडवोकेट पर થયેલા હુમલાની ઘટનાને લઈને ડીવાયએસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ કરાઈ હતી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ એડવોકેટ હિરેન પરેખ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ અનુસંધાને ડીવાયએસપી અને પીએસઆઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને બાર એસોસિએશનને કોર્ટ કામ બંધ રાખ્યું હતું। જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે એડવોકેટ હિરેન પરેખ पर सांजा समये कॉम्प्लेक्स नी साइट पर आटो मारवा गया हता। ते दरमियान कोईक बे अजाण्या शख्सो द्वारा धक्को मारी तेमने पाड़ी नाखवामां आव्या अने माथाना भागे धोकानो फटको पण मारवामां आव्यो हतो। जो के आ शख्सने पकड़ी पाड़ी कायदेसरनी कार्यवाही करवा माटे मांगरोळ बार एसोसिएशन द्वारा एक दिवस कोर्टकाम बंध राखवामां आव्यु हतु अने विरोध करी मांगरोळ डीवायएसपी कोडियातर तेमज पीएसआई परमार मांगरोळने लेखित मां रजूआत करवामां आवी छे अने कायदेसरनी कार्यवाही करवामां आवे एवी मांग पण कराई छे। अमारा मांगरोळ बार एसोसिएशनना माजी प्रमुख अने सभ्य अत्यारना હિરેનભાઈ પરેખ ઉપર કોઈ અજાણ્યા બે શખ્સોએ એમના ઉપર હુમલો કર્યો છે એના અનુસંધાને પોલીસ ફરિયાદ થઈ છે અને અમારા વકીલ મંડળના સભ્ય ઉપર આ રીતનો કોઈ અજાણ્યા શખ્સોએ જે હુમલો કર્યો છે જીવલેણ હુમલો કર્યો છે એના અનુસંધાને અમે મામલો માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ તથા ડીએસપી સાહેબ અને માંગરોળની અંદર અમારા કોર્ટરૂમ કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દૂર રહેવા માટેની જે કાર્યવાહી કરી છે એના અનુસંધાને અત્યારના અમે રજૂઆત કરવા લેખિતમાં રજૂઆત કરાવ્યા છે અને વેલાસર તોમતદારો પકડાય અને સખત નક્ષ થાય એવી અમારી માગણી। જીતુ પરમાર સાથે અનિરુદ્ધસિંહ બાબરિયા, ડી9 ન્યૂઝ, જૂનાગઢ।